કેશોદમાં જુદી જુદી સંસ્થાઓના રસોડાઘરની સાંસદે લીધી મુલાકાત. લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરે ઘરે ભોજન ફૂડ પેકેટ રાશન સહિતની સામગ્રી પહોંચાડે છે તેમની સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સહિતે મુલાકાત લઈ સેવાકીય પ્રવૃત્તિ બદલ બિરદાવ્યા હતા. હાલમાં વિશ્વમાં કોરોના વાયરસની મહામારીથી બચવા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, જેથી ગરીબ પરિવારોને ભોજન મળે તે માટે જલારામ મંદિર, મારુતિ અન્નક્ષેત્ર, સદભાવના ટ્રસ્ટ, અક્ષર ટ્રસ્ટ, રામેશ્વર મંદિર, ગ્રુપ રણુજા, ગ્રુપ સનાતન આશ્રમ, બાપા સીતારામ ગ્રુપ સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ, નકલંગધામ, રામનાથ ધૂનમંડળ, ભારત વિકાસ પરિષદ, કેશોદ શાખા, સોનલધામ, મઢડા, બામણાસા, બોરિયા, વાડી વિસ્તારના ખેડૂતો સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાતમંદ લોકોના ઘરે ઘરે ભોજન પહોંચાડવામાં આવે છે. મુસ્લિમ સમાજ દ્વારા પણ રાશન કીટનું વિતરણ કર્યું હતું. સંજરી ગ્રુપ, લલકેશ લોક સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજન, ફૂડ પેકેટ, શાકભાજી, છાશ સહિતનું વિતરણ કરવામાં આવે છે. હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોના ઘરે ઘરે પહોંચાડવામાં આવતા ભોજન, તૈયાર કરવામાં આવતા રસોડાઘરોમાં સંસદ રમેશભાઈ દળુક, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં રસોડાઘરોની મુલાકાત લીધી હતી અને સેવાભાવી સંસ્થાઓ કાર્યકરોને બિરદાવ્યા હતા. ગોવિંદ હડિયા, જેડેશ્રી, કેશોદા.